યાદ કરતા હોય છે ત્યારે ઘણું દુઃખ પણ અનુભવાતું હોય છે, છતાં પણ એ 20 મિનિટના સંસ્મરણને હું જરા વધારે ગાઢ રીતે જાણવાનો પ્રયત્ન કરીશ. કોઈ પણ વ્યક્તિત્વને મળીને ત્યારે એક આપણને ચોક્કસપણે અનુભૂતિ થતી હોય છે, તેના સમગ્ર વ્યક્તિત્વને લઈને, તેની સમગ્ર આવડત, તેની કલાને લઈને એક અંતઃસ્ફૂર્ણાને અંતઃપ્રેરણા પણ મળતી હોય છે. આપ ગાયકી સાથે સંકળાયેલો છો, આપનો સમગ્ર પરિવાર આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, ત્યારે ગાયકી ક્ષેત્રે એક આટલું ઉમદા કાર્ય કરનાર વ્યક્તિત્વને જ્યારે આપ મળ્યા, એ એક ક્ષણ આપના માટે કેટલી ધન્ય રહી, શું અનુભૂતિ રહી, તેમના જીવનમાંથી આપને શું પ્રેરણા મળી? જી જયેશભાઈ, બહુ અગત્યનો સવાલ આપે અહીંથી મને પૂછ્યો છે. અને TV9 ગુજરાતીના પ્લેટફોર્મ પરથી હું એ જણાવવા માંગીશ કે એ અનુભવની વાત કરીએ તો એ અનુભવને શેર કરવા માટે શબ્દો ઓછા કરતાં પણ આછા પડે એવો અદ્ભુત અનુભવ અમારા માટે રહ્યો. કારણ કે અમને એક પહેલી તો વાત આપણે એ કરું કે જ્યારે એમના દર્શન થયા ત્યારે અમે અવાચક, કારણ કે અમને એમ થાય કે આ સપનું છે કે શું, એવી અનુભૂતિ થઈ. બિલકુલ. અને દર્શન કર્યા એટલે અમારી આંખમાંથી આંસુ દળદળ વહી ગયા. કારણ કે એમ થાય કે સરસ્વતીમાં સાક્ષાત જે ધરતીના કહેવાય છે એમના દર્શન થાય. એટલે આપ સમજી શકો છો કલાના સાધક તરીકે જેને અમે આદર્શ માનતા હોય, કારણ કે હું ભલે મેલ સિંગર છું પણ અમે જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે અમને અમારા ભગવાન લતાજી જ દેખાતા હોય. કારણ કે એક એવો અવાજ, અને હું તો એમના પાસેથી જે શીખવાવાળી વાત છે, મને જયેશભાઈ આપે બહુ સારો સવાલ કર્યો કે મને સૌથી મોટો ગુણ એમનામાંથી જો મને જીવનમાં મને સ્પર્શ્યો હોય ને તો એમનો અવાજ તો છે, હશે ને રહેશે જ, પણ એમની જે વિનમ્રતા, કારણ કે એટલી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં પણ ડાઉન ટુ અર્થ અને આટલી વિનમ્રતા, એ તો ખરેખર કોઈ લતાજી પાસેથી જ શીખે. ને હું તો એમને મારા અને મારા પરિવારના અને ખાસ કરીને મારા પિતાજી ભૂદેવજી એ એમને પ્રેરણા સ્ત્રોત માને છે લતાજીને. કારણ કે બાબુલ પ્યારે એ ગીતથી મારા પિતાજી ભૂદેવજીએ નાનપણમાં શરૂઆત કરી. એટલે આપ સમજી શકો છો કે લતાજી પ્રત્યે અમારા પરિવારને, દરેક કલાકારોને અને આખા ભારત વિશ્વ આખાને કેટલી લાગણી હોય. પણ આજનો આ દિવસ એટલે ખરેખર અત્યંત દુઃખદ કહી શકાય, આ જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એટલો દુઃખદ દિવસ છે. પણ TV9ના માધ્યમથી આ દિવ્યાત્માને હું કોટી કોટી વંદન કરું છું. એમણે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે એમનું પણ આજીવન ક્યારેય ઋણ નહીં ચૂકવી શકાય એટલું એમણે સંગીતને પણ આપ્યું છે. સંગીત હોય, સ્વર હોય, શબ્દ હોય, પોતપોતાની જગ્યાએ જ્યારે તે સુભગ સમન્વય થતો હોય, અને એમાં લતાજીનો જે સ્વર હતો તે ભળતો ત્યારે એક અદ્ભુત સમન્વય બનતો હતો. આગળ પણ આ